કાંકરી તાલુકાના થરા સર્કિટ હાઉસ ખાતે બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીની રાહબરી હેઠળ કાંકરી તાલુકાની કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી, તેમજ પત્રકાર એકતા સંગઠન પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયા, ગીરવાનસિંહ સરવૈયા અને ગૌરાંગ પંડ્યા તેમજ ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી અંબારામ રાવલની સૂચના અનુસાર આગામી સમયમાં ગુજરાત પત્રકાર એકતા સંગઠન માળખું તૈયાર કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે પત્રકાર એકતા સંગઠન પ્રદેશ મંત્રી હેમુભા વાઘેલા તથા બનાસકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન પ્રમુખ વસંત ગોસ્વામીની અધ્યક્ષ સ્થાને કાંકરેજના થરા સર્કિટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ હતી, જેમાં કાંકરેજ તાલુકા પત્રકાર મિત્રો ઉમેશ ગોસ્વામી, હેમુભા વાઘેલા, ચેહરસિંહ વાઘેલા, લક્ષ્મણસિંહ વાઘેલા, માનસિંહ ચૌહાણ, મોહમ્મદ ઉકાણી, વેલા પરમાર, રુસ્તમ પઠાણ, પ્રહલાદ બાકોલા, મહેશ ડાભાણી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પત્રકારો દ્વારા સુંદર કામગીરી કરીને પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીની અધ્યક્ષ સ્થાને યોજાયેલ મિટિંગમાં કાંકરેજ તાલુકા પત્રકાર એકઠા સંગઠનના પ્રમુખ તરીકે કાનુજી એસ ઠાકોરની વરણી કરવામાં આવી હતી. આજરોજ થરા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકઠા સંગઠનની મિટિંગ યોજાઈ, જેમાં વસંતભાઈ ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને આજે પ્રમુખની વરણી કરવામાં આવી, જેમાં મને આજે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યો તે બદલ પ્રમુખશ્રી તેમજ હેમુભા વાઘેલા, ઉમેશભાઈ ગોસ્વામી, માનસિંહ ચૌહાણ, ચેરસિંહ વાઘેલા વગેરે મિત્રો, પત્રકાર મિત્રો હાજર રહ્યા અને મને જે પ્રમુખની જવાબદારી સોંપી હું નિષ્ઠાપૂર્વક બજાવીશ. આભાર. પત્રકાર એકતા સંગઠન એ ગુજરાતનું એકમાત્ર રાજ્યવ્યાપી સંગઠન છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ સંગઠનની રચનાઓ થઈ ગઈ છે, તાલુકા અને જિલ્લા તમામ એકમોની. કોરોના કાળના કારણે આપણે પત્રકાર મિત્રોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ અને આ બનાસકાંઠામાં સંગઠનની રચના હમણાં પૂરતી સ્થગિત રાખી હતી, પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોય આપણે ક્રમશઃ આગળ વધી રહ્યા છીએ. અગાઉ અમે ડીસા શહેર અને તાલુકાની રચના કર્યા બાદ આજે થરા આહવાન થયું. અહીંયા કાગર તાલુકા પત્રકાર એકતા સંગઠનની નવી ટીમની રચના કરી, ભાઈ શ્રી કનુસિંહને પ્રમુખ તરીકેને જવાબદારી સોંપી છે. હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ માનું છું. આ મિટિંગની સફળતા માટે હેમુભા સહિત તમામ મિત્રોએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો, એમનો પણ હું આભાર માનું છું. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.